नमस्कार, एक्सोटिक वेब मीडिया डिजिटल चेनलना समाचारमां स्वागत छे। साउथ गुजरात सर्विस सेक्टर इंडस्ट्रीज वेडिंग एक्जिबिशन अने इवेंट मैनेजमेंट साथे संकळायेला मेम्बरो द्वारा 100 થી ઉપર કારના કાફલા સાથે કલેક્ટર શ્રી પાસે પહોંચ્યો હતો। કોરોના અને લોકડાઉન સાથે કર્ફ્યુ જેવી પરિસ્થિતિમાં આ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ મુશ્કેલીમાં મુકાય છે, તે સંદર્ભે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। સરકાર શ્રી દ્વારા અચાનક આવા નિર્ણયોથી વેડિંગ અને સંપૂર્ણ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે। અરજદારો કેટરિંગ મંડપ, લાઇટ, એલઈડી, આર્ટિસ્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ, સાઉન્ડ, લાઇટિંગ, હોટલ, બેન્ક્વેટ તથા ફોટોગ્રાફ એસોસિએશનના સુરત તેમજ સાઉથ ગુજરાતના મેમ્બરો આવેદનપત્ર આપવા માટે જોડાયા હતા। ગત પ્રથમ લોકડાઉનથી ઓક્ટોબર 2020 સુધીમાં અંદાજે આ ઇન્ડસ્ટ્રીને 1200 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। આ બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તાજેતરમાં સરકાર દ્વારા 200 થી 100 વ્યક્તિઓને પ્રસંગોમાં મંજૂરી અને અચાનક લાદેલ કર્ફ્યુથી અસંખ્ય સામાજિક કાર્યક્રમો રદ થઈ જવા પામેલ છે, જેનો બોજો માત્ર ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના લોકોને જ નહીં પરંતુ ગ્રાહકો ઉપર પણ પડેલ છે। આ દરમિયાનમાં જો સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવશે અને કોઈ રાહત જાહેર ન કરવામાં આવે તો અસંખ્ય કાર્યક્રમો રદ થઈ શકે તેમ છે। આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી રહી છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પણ પ્રસંગો માટે એકસરખું વલણ અપનાવવામાં આવે અને પ્રસંગોમાં મુહૂર્તનું મહત્ત્વ દરેક સમાજ દ્વારા પાળવામાં આવે છે। એવા સંજોગોમાં પ્રસંગોની પરમિશન ઓછામાં ઓછી રાત્રે 12:30 સુધી આપવામાં આવે, તેમજ વાહન અને પરિવહન માટે સ્પેશિયલ પરવાનગી આપવામાં આવે તેવી રજૂઆત તેઓ કરી રહ્યા છે। છૂટ મળવી જોઈએ સરકાર ને મેં વિનંતી કરી છે।